ઓછા ખર્ચે બનતી સૌથી હેલ્ધી આજે લાડુની રેસીપી તમારી સાથે શેર થશે, જેમાં માત્ર 2 ચમચી જેટલું જ ઘી લાગશે અને એવા ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીશું આપણે કે ઓછા ખર્ચે, એકદમ ઝંઝટ વગર અને ખૂબ જ સરળ રીતે નાના મોટા હર વ્યક્તિને ભાવે તેવી આ લાડુની રેસીપી બને. અંદરથી એકદમ દાણેદાર એનું ટેક્સચર આવે, ખાવામાં મોંમાં જતા ઓગળી જાય તેવી સોફ્ટ અને અંદરથી એટલી રસદાર અને જ્યુસી લાગે, એ પણ ખાંડનો કે સાકરનો ઉપયોગ કર્યા વગર. તો આ બધી ટીપ્સ સાથે ખૂબ જ ઓછા ભાવમાં અને ખૂબ જ શક્તિશાળી નવા ટેસ્ટમાં, નવા લુકમાં, નવી રીતે બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધો છે, અહીંયા તમે નાનો મોટો કોઈ પણ રવો ઉપયોગમાં લઈ શકો છો. તે રવાને આપણે 1 કપ મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લેશું. અને હવે મેં જે કપથી રવો લીધો છે તે જ કપથી હું 1/2 કપ જેટલું સાદું દૂધ લઉં છું. તમે અહીંયા માપ માટે ઘરમાં રહેલી વાટકી અથવા મેજરિંગ કપનો ઉપયોગ કરી શકો છો, ગ્રામની કંઈ જરૂર રહેશે નહીં. તો હવે આ બંને વસ્તુ બરાબર રીતે મિક્સ કરીશું. જરૂર લાગે તો તમે થોડું વધારે દૂધ ઉમેરી શકો છો, પરંતુ લગભગ જેટલો રવો છે તેનાથી 1/2 દૂધ ઉમેરી અને સોફ્ટ લોટ તૈયાર કરી શકો છો. આવી અવનવી ડિસન્ટ રેસીપી દરરોજ ફ્રીમાં અને ઝડપથી મળતી રહે તે માટે ડિમ્પલ્સ ડિસીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવીને રાખજો. તો તમે અત્યારે જોઈ શકો છો કે જેવી રીતે બાજરાનો રોટલો બનાવતી વખતે લોટનું ટેક્સચર હોય તેટલું સોફ્ટ આપણું લોટનું ટેક્સચર આવી ગયું છે. અને મારે 1 કપ રવાની સામે 1/2 કપ જેટલું જ દૂધ ઉપયોગમાં આવ્યું છે. તમારે દૂધનો ઉપયોગ કેટલો થશે તે રવાની ક્વોલિટી ઉપર આધારિત રહેશે. હવે આ રીતે આપણા રવાનો દાણો થોડો ફૂલીને મોટો થઈ જાય તે માટે 10 મિનિટ સાઇડ ઉપર રાખી દેશું. દસ મિનિટ પછી આપણે અહીંયા નોનસ્ટિક તવો મીડિયમ ગેસ ઉપર મીડિયમ ગરમ થવા માટે રાખી દેશું. હવે આપણે રવો છે તે તળિયામાં ચીપકે નહીં એ માટે હલકું હલકું ઘીને તવા ઉપર લગાવીશું અને ગેસની સાવ ધીમી ફ્લેમ હવે રાખી દેશું. અને આપણા હાથમાં પણ રવો ના ચીપકે એ માટે આપણી આંગળી અને હથેળીને પાણીથી આપણે ભીની કરી લેશું. અને પછી આપણો જે સેટ થઈ ગયેલો અને ફૂલી ગયેલા રવાના લોટમાંથી 2 સરખા ભાગ કરી લેશું અને જેમાંથી આપણે 1 ભાગ હાથમાં લઈ ગોળ રાઉન્ડ તૈયાર કરી અને સીધો આપણે તવા ઉપર આ રીતે ફેલાવતા જશું અને જેવી રીતે ભાખરીની સાઇઝ હોય, ભાખરીની થિકનેસ હોય તે રીતે ફેલાવી દેશું. આ રવો સોફ્ટ હોવાથી હાથમાં ચીપકશે, તો હાથમાં ના ચીપકે તે માટે આપણે હથેળીને પાણીથી ભીની કરતા જશું અને આ રીતે ફેલાવતા જશું. તો આરામથી ભાખરી જેવું મોટું આપણું આ રવાની ભાખરીનું બેઝ પથરાતું જશે. તો ધીમા ગેસની ફ્લેમ પર અંદર સુધી થોડું ગોલ્ડન કલર જેવો કૂક થાય ત્યાં સુધી ઢાંકીને આપણે કૂક થવા દેશું. તો લગભગ 1-2 મિનિટ જેવા સમય પછી આપણે ઉપરથી જોઈએ તો સપાટી એકદમ આપણી ડ્રાય થઈ ગઈ છે. ઉપર થોડું થોડું હલકું આપણે ઘી લગાવી દેશું, જેથી ઘી લગાવ્યા બાદ હવે આપણે આ સપાટીને ઉથલાવીને નીચેની તરફ કૂક કરીએ તો નીચેની તરફ પણ આપણી આ સપાટી ચીપકે નહીં. તો હવે આ બંને સરફેસ આ રીતે લાઇટ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરીશું. એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જેવી ઉપરની સપાટી આપણી ગોલ્ડન કલરની છે તેવી જ નીચેની સપાટી પણ આપણી ગોલ્ડન થઈ જ ગઈ છે. આ રીતે આપણે ફેરવીને જોયું તો બરાબર ગોલ્ડન છે, તેમ છતાં અંદર સુધી આપણો રવો કૂક થાય અને કાચો ના રહે તે માટે થોડું થોડું ઉપરથી દબાવતા જશું અને બંને સરફેસને થોડી વાર લગભગ 1-1.5 મિનિટ માટે શેકીશું તો અંદર સુધી આપણી ભાખરી શેકાઈ જશે, બિલકુલ કાચી નહીં રહે. તો તમે જોઈ શકો છો કે 1 ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે તે જ રીતે હું બીજી આપણી જે ભાખરી છે તે પણ તૈયાર કરી લઉં છું. તો હવે આપણી આ બંને ભાખરી તૈયાર થઈ ગઈ છે, તો આ ભાખરીને સાવ ઠંડી કરવાની છે. ગરમ ગરમમાં હવે આગળની પ્રોસેસ બિલકુલ નહીં થાય,
તો તેને આપણે ઠંડી થવા માટે સાઈડ ઉપર રાખી દઈશું અને ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરીશું। તો આગળની પ્રોસેસ કરવા માટે એક ગેસ ફ્લેમ પર બીજી એક્સ્ટ્રા એક ચમચી જેટલું ઘી મીડિયમ ગરમ થવા માટે ગેસ ઉપર રાખેલું છે અને હવે આપણી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। આપણું ઘી પણ મીડિયમ ગરમ થવું જોઈએ અને હવે આપણી ગેસની ફ્લેમ પણ મીડિયમ રહેવી જોઈએ। હવે આપણું ઘી મીડિયમ ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા 1/4 કપ જેટલો ખાવાનો ગુંદ લીધો છે। તમે 1/2 કપ જેટલો ગુંદનો ઉપયોગ કરી શકો છો તો પણ ટેસ્ટ સરસ આવશે અને ગુંદ ના ખાવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે ઘી ગરમ થઈ ગયું છે તો થોડો થોડો ગુંદ આપણે ઘીમાં ઉમેરતા જશું અને આપણો આ ગુંદ છે તે ફૂલીને 3 ગણો મોટો ના થઈ જાય ત્યાં સુધી આ રીતે ઉપર નીચે ફેરવતા જશું અને ગુંદને ફ્રાય કરીશું। ગુંદને હંમેશા થોડો થોડો જ તમારે તળવો જેથી ગુંદને ફૂલવામાં થોડી જગ્યાની જરૂર હોય તો બિલકુલ ના ઘટે। તો આ રીતે હવે હું બધો જ જે તે ગુંદ છે તે તળી લઉં છું। આ વેરાયટીમાં આપણે એટલો જ ગુંદનો ઉપયોગ કર્યો છે કે પુરુષો પણ ખાઈ શકે। તો હવે આપણો ગુંદ છે તે બરાબર તળાઈ ગયો છે અને ગુંદ તળાતા હવે આપણી કડાઈમાં ઘી પણ બિલકુલ નથી। તો આપણો આ તળાઈ ગયેલા ગુંદને આપણે થોડો ક્રશ કરવા માટે આ રીતે વાટકીને દબાવવાથી આપણો ગુંદ છે તે ક્રશ થઈ જશે। જો કે તમે અહીંયા મેસરનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ આ એકદમ સરળ રીત છે અને હર કોઈ વ્યક્તિ આરામથી બનાવી શકે તે હેતુથી મેં આ રીત તમને બતાવી છે। તો આટલો આપણે ક્રશ કરી લીધો છે જેથી લાડુ બનાવવામાં આપણો ગુંદ છે તે બહાર નીકળે નહીં। તો આ ક્રશ થયેલા ગુંદની અંદર આપણે સૌથી હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ 1/2 કપ જેટલું નારિયેળનું છીણ ઉમેરીશું। તમે મોટું ઝીણું જે કંઈ પણ ઘરમાં હોય તે ઉમેરી શકો છો। નારિયેળની અંદર આયરનનો સોર્સ ખૂબ જ ભરપૂર હોય છે તો બાળકોને યાદશક્તિ અપાવવામાં ખૂબ જ મદદરૂપ થશે। હવે અહીંયા આપણે ચેક કરીએ તો આપણી બંને ભાખરી સાવ ઠંડી થઈ ગઈ છે તો નાના નાના ટુકડા આપણે કરી લઈશું। મિત્રો, આજની આપણી આ લાડુની વેરાયટી જેટલી નવી છે તેટલી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે। તો આપણા આ લાડુનું નામ શું રાખી શકીએ એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ પણ ફીડબેક જરૂર શેર કરજો, કારણ કે તમારા હર ફીડબેક અમને ઘણા બધા મોટિવેટ કરતા હોય છે। તો હવે આપણે આ બધી જ વસ્તુઓ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ફ્લેવર માટે 5 એલચી પણ મિક્સરમાં ઉમેરી દઈશું અને પછી આ બંને વસ્તુને દરદરી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। માત્ર મિક્સરને ચાલુ બંધ કરીને દળશો તો આ રીતે બ્રેડ ક્રમ્સ જેવો આપણો પાવડર તૈયાર થઈ જશે છે ને, બિલકુલ દાણેદાર આપણો પાવડર તૈયાર અને બિલકુલ બિના ઝંઝટે। જો તમે રવાના લાડુ બનાવો ને તો એમાં ભરપૂર ઘીનો ઉપયોગ થાય છે અને તેલનો ઉપયોગ પણ એટલો જ થાય છે ટ્રેડિશનલી જો લાડુ બનાવો તો, પરંતુ આ સરળ રીત છે, ઓછા ઘી તેલમાં બનેલી છે, હેલ્ધી પણ છે અને સાથે સ્વાદમાં તો બહુ જ ટેસ્ટી લાગશે। એકવાર ટ્રાય કરશો તો તમે મને જરૂર કોમેન્ટમાં બતાવશો કે ખરેખર આ લાડુ ખૂબ જ ટેસ્ટી બને છે। હવે આપણે મીઠાસ માટે ખાંડની જગ્યાએ 1/2 કપ જેટલો ગોળ કડાઈમાં ઉમેરી દઈશું અને આપણા ગોળને ઓગાળવા માટે 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું। આપણે 1 કપ જેટલા રવાની સામે 1/2 કપ જેટલો જ ગોળ લીધો છે, તમે 1/3 કપ અથવા 1 કપ સુધીનો ગોળ લઈ શકો છો। હવે માત્ર આપણે આ ગોળને ઓગાળવાનો જ છે તો ગેસની મીડિયમ ફ્લેમ રાખીને ઓગાળશું જેથી ગોળ બળી પણ ના જાય અને પાયો પણ ના આવે। જો ગોળનો પાયો થોડો પણ વધારે આવશે ને તો તમારા લાડુ છે તે ખાવામાં કડક થઈ જશે, તો ખાસ ગોળને ઓગાળવામાં ધ્યાન આપવું કે આ રીતે આપણો ગોળ ઓગળે તો ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને પછી આ ગરમ ગરમ ઓગળેલા ગોળને આપણે જે સામગ્રીઓ મિક્સ કરીને રાખી છે ને તેમાં ઉમેરી દઈશું અને ઉમેર્યા બાદ આ મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું। જેટલું બને તેટલું ફટાફટ આપણે આ વસ્તુને મિક્સ કરીશું જેથી આ વસ્તુ છે તે જામવા ના લાગે। અને હવે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે તો આપણે ચોઈસને અકોર્ડિંગ લાડુનો શેપ આપી દેશું। આ દાણેદાર વસ્તુઓ હોવાથી તમને જો કદાચ એવું લાગે કે લાડુ નથી બંધાતો તો આ રીતે બંને હાથથી દબાવીને લાડુ બાંધવો, ચોક્કસ લાડુ બંધાઈ જ જશે એ મારી ગેરંટી છે ને। બિલકુલ ટેક્સચરમાં એકદમ એટ્રેક્ટિવ લુક સાથેનો આપણો લાડુ તૈયાર। તો આ રીતે બધા જ લાડુ મેં તૈયાર કરી લીધા છે અને હવે આ એક લાડુને હું તમને ખોલીને બતાવું તો તમને આરામથી સમજાઈ જશે કે લાડુ
કોઈ દાંત વગરના માણસ ખાઈ શકે તેટલા નરમ તૈયાર થયા છે અને અંદરથી ટેક્સચર તમે જુઓ કેટલું દાણેદાર આવ્યું છે, મોઢામાં પાણી આવી ગયું ને જોઈને। તો આજે જ તમે આ લાડુ જરૂરથી બનાવો, કારણ કે આ લાડુ ટેસ્ટી તો છે જ, સાથે હેલ્ધી પણ છે, ઓછા ખર્ચે બની જાય છે, ઓછા ઝંઝટે બની જાય છે અને હર કોઈ વ્યક્તિ પહેલી જ ટ્રાયમાં સક્સેસ જાય આ લાડુની રેસીપીમાં એટલા સરળ રીતે બની જશે। બહુ જલ્દી મળીશું એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો, ટેક કેર એન્ડ બાય બાય।